नेक्स्ट प्रश्न है, पांच मित्रों अमित भारती चारण दीपक ईशान बैठा है, पांच विविध रंगों की टोपी पहरी ने बैठा है, पीली वादड़ी लीली सफेद ने लाल, ए सीवाय पांच विभिन्न नाश्ता बर्गर सैंडविच आइसक्रीम पेस्ट्री और पिज्जा खाए थे। आ दाखलानु सॉल्यूशन खूब ज ईजी है जे आपने बताई रह्यो छूं। सौ प्रथम तो आप त्रण भाग कर देवाना, सब प्रथम तो मित्रों नाम, सेकंड छे रंग रंगों की टोपी अने बीजू छे नाश्ता ना प्रकार। तो प्रथम तो आपने आप्यू छे के जे लाल टोपी पहरेलो व्यक्ति छे पेस्ट्री खाय छे, तो आपणे लखवानुं लाल अने पेस्ट्री। सेकंड आपणे चालू करिए तो अमित आइसक्रीम खातो नथी अने चरण सैंडविच खाय छे, तो नाम लखवानुं अमित, ए आइसक्रीम खातो नथी पण चरणનું લખવાનું છે, ચરણ સેન્ડવિચ ખાય છે તે વિશે લખવાનું છે, ઓકે। ત્યારબાદ ભારતીએ પીળી ટોપી પહેરી છે અને અમિતે વાદળી ટોપી, ભારતીએ પીળી અને અમિતભાઈનું વાદળી। ત્યારબાદ ઈશાન પીઝા ખાય છે અને લીલી ટોપી પહેરી નથી, ઈશાનભાઈ આવ્યા જેઓ પીઝા ખાય છે અને લીલી ટોપી પહેરી નથી। હવે ટોટલ રંગોમાં જોવા જઈએ તો સફેદ અને લીલી બે રંગો આપણે લખવાના બાકી છે, સફેદ રંગ એટલે કે ઈશાને લીલી ટોપી નથી પહેરી તો સફેદ ટોપી પહેરી હશે, હાલમાં સફેદ ટોપી પહેરી હશે તો હવે એક જ રંગ રહ્યો છે સફેદ લીલી, તો ચરણે લીલી ટોપી પહેરી હશે। હવે આમાં આપણને આપ્યું છે કે અમિત આઈસ્ક્રીમ ખાતું નથી, ટોટલ વસ્તુમાંથી પેસ્ટ્રી સેન્ડવિચ અને પીઝા આવી ગયો છે, અમિત છે એ આઈસ્ક્રીમ નથી ખાતો, તો આઈસ્ક્રીમ કોણ ખાય છે? ભારતી। આપ સરળતા માટે પ્રશ્નને જોઈ શકો છો જેથી આપણને થોડો ખ્યાલ આવે, પ્રશ્ન જોઈને ઝડપથી ખબર પડશે। હવે પાંચ આઈટમમાંથી પેસ્ટ્રી સેન્ડવિચ આઈસ્ક્રીમ અને પીઝા આવી ગયા છે, હવે બર્ગર બાકી છે, જે બર્ગર અહીં આવશે। ટોટલ પાંચ વસ્તુ આવી ગઈ છે, હવે એક વ્યક્તિનું નામ બાકી છે જેણે લાલ ટોપી પહેરી છે। ટોટલ નામમાંથી અમિત ભારતી ચરણ દીપક ઈશાન, અમિત ભારતી ચરણ જેમાં દીપકનું નામ બાકી છે દીપક। હવે આ પ્રશ્નને આપ સરળતાથી સોલ્વ કરી શકો છો, જેમ કે પહેલો પ્રશ્ન છે અમિત શું ખાય છે, અહીં જોવામાં અમિત બર્ગર ખાય છે, સીધો જવાબ મળી જશે આપણને। નેક્સ્ટ ક્વેશ્ચન, લીલી ટોપી કોણે પહેરી છે? અહીં જોશું આપણે લીલી ટોપી ચરણે પહેરી છે, આપણને જવાબ મળી જશે ચરણ, ઓકે। પછી આઈસ્ક્રીમ કોણ ખાય છે? આઈસ્ક્રીમ ખાય છે ભારતી,